સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલવાડ ગામમાં ત્રણ યુવાન મિત્રોએ દિશાંત યાજ્ઞિક અને મનન નવા સ્ટાર્ટઅપ તરીકે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું છે. આર્થિક સદ્ધરતા જ નહીં પરંતુ ખેતી માટે ખેડૂત પુત્ર તરીકે પોતાની જવાબદારી સમજી આ વ્યવસાય પસંદ કર્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલવાડ ગામના ત્રણ યુવા મિત્રો દિશાંત યાજ્ઞિક અને મનન નવા સ્ટાર્ટઅપ તરીકે વર્મી કમ્પોઝટ ખાતર બનાવવાનું શરૂ કર્યું છે. આર્થિક સદ્ધરતા જ નહીં પરંતુ ખેતી માટે ખેડૂત પુત્ર તરીકે પોતાની જવાબદારી સમજી આ વ્યવસાય પસંદ કર્યો છે. દિશાંતભાઈ જણાવે છે કે તેઓ પોતે બીએસસી એગ્રી કરેલ છે. શિક્ષણમાં કૃષિનું જ્ઞાન મેળવી કૃષિ માટે કંઈક કરી શકાય તે હેતુથી તેમના મિત્ર સાથે મળી ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વર્મી કમ્પોસ્ટનું વધુ તાલીમ લઈ તેમણે 2020થી વર્મી કમ્પોસ્ટ યુનિટ પણ કામ કણમણ શરૂ કર્યું છે, જેનો અર્થ થાય છે કણથી મણ થાય. તેઓ હાલમાં નાના પાયા ઉપર આ કામગીરી કરી રહ્યા છે. વધુ વિગત આપતા દિશાંતભાઈ જણાવે છે કે તેમણે વર્મી કમ્પોસ્ટ માટે આઈસેનિયા ફેટીડા આફ્રિકાન અરશિયાની પ્રજાતિ પસંદ કરી છે, જે આપણા વિસ્તારના વાતાવરણમાં જીવી શકે અને વિકાસ કરી શકે છે. 50 ડિગ્રી તાપમાન સુધી આ અરશિયા જીવી શકે છે, તેથી અહીંના વાતાવરણને અનુકૂળ હોવાથી તેનો ઝડપી વિકાસ થાય છે. આ ખાતરને તૈયાર થતાં 90 દિવસનો સમય લાગે છે. એક અરશિયું 21 દિવસમાં ઈંડામાંથી તૈયાર થઈને અરશિયું બને છે. વધુમાં તેઓ જણાવે છે કે 1 વર્ષમાં એક અરશિયું 7000 બચ્ચા પેદા કરે છે. અરશિયું એ ખેડૂતનો સૌથી સારામાં સારો સાથી મિત્ર છે. જમીનને ફળદ્રુપ બનાવી તેના ઓર્ગોનિક કાર્બનની જાળવણી કરવી તેમજ જમીનને પૂંચી બનાવી પાણી ભેજ સંગ્રહ માટે તૈયાર કરવાની કામગીરી અરશિયું જ કરે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, કણમણ વર્મી કમ્પોસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ પટેલ દિશાંતકુમાર રાજુભાઈ, હું તાલુકા ઈડર સાબલવાડ ગામનો વતની છું. મારા ફાધર પોતે ખેતી કરે છે ને મેં ખેતરે જતા એટલે ફર્ટિલાઇઝરનો એટલો બધો છંટકાવ થતો કે આપણે જઈને જોઈએ તો જમીન એટલી બંજર બની ગઈ છે કે આપણને એમ થાય કે શું કરીશું હવે. ત્યારે અમે મારા 2 મિત્રો છે, અમે 3 જણાએ જોડે ભેગા થઈને નિર્ણય કર્યો કે આપણે કંઈક અલગ કરીએ. તો અમે વર્મી કમ્પોસ્ટ યુનિટ ચાલુ કર્યું છે. તો પહેલાં અમે વર્મી કમ્પોસ્ટ યુનિટ ચાલુ કરવાનું વિચાર્યું એ પહેલાં અમે ગયા કેવી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ખેડબ્રહ્મા ખાતે. ત્યાંથી અમને બધી ટોટલી જે માહિતી જોઈતી હતી એ અમને મળી. ત્યાંથી અમને બહુ સપોર્ટ મળ્યો 3 સાહેબનો. ત્યાંથી અમને કીધું કે તમે દાંતીવાડા જાઓ. અમે ત્યાં દાંતીવાડા ગયા પણ એ લોકોના જોડે વંશ નહોતા અરસિયા. તો પછી અમને કીધું કે આણંદ ખાતે જાઓ. તો અમે પહેલાં આણંદ ખાતે ગયા. ત્યાંથી અમે 120 કિલો અરસિયા લાયા ને પછી 5 બેડનું ચાલુ કર્યું. 5 બેડનું ચાલુ કર્યા પછી અમને ઘણા ખેડૂતોનો કોલ આવ્યા કે અમને થોડું આપજો, અમને થોડું આપજો, અમે બી ટ્રાય કરીશું. પછી 15-20 ખેડૂતો હતા કે એમને અમે ટ્રાય કર્યો. તો ટ્રાય કર્યા પછી જમીનમાં જે વાવણી થાય એ સમયે એ ખાતર નાખવામાં આવ્યું. 1 એકરે 15 બેગ નાખવામાં આવી. પછી એનું જે રિઝલ્ટ હતું એ કે મૂળનો વિકાસ કે તંતુ મૂળનો વિકાસ એમાં કોઈ પણ માઇક્રોન્યુટ્રિયન્સની ઉણપ ના આવી. ડોકો જે હતો એ લીલો છમ રહ્યો. પ્લસ કે જે એનો કાર્બન જમીનમાં કાર્બનની જે પ્રક્રિયા હતી એ ઓર્ગેનિક મેટરથી કાર્બનનું પ્રમાણ વધ્યું. એમાં ટોટલી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આવી ગયા. પછી જે ઘણા ખેડૂતોને કેવું થતું કે પાણી બહુ ઓછું હતું એટલે પાણીનો બહુ પ્રોબ્લેમ રહેતો. હવે વર્મી કમ્પોસ્ટ ખાતર નાખવાથી ફાર્મરને ફાયદો એ થાય છે કે જે 3-4 દિવસે પાણી આપવું જોઈએ પણ એના જોડે પાણી હોતું નથી ખેડૂત જોડે. તો એમાં બી 2-4 દિવસનું એટલે કે વર્મી કમ્પોસ્ટમાં પાણીનો સંગ્રહ શક્તિ છે એ બીજા બધા ફર્ટિલાઇઝરો કરતાં બહુ જ વધારે છે. પછી જે રીતે અમારા મતલબ કે સાબલવાડ ગામની વાત કરું હું તો અમારા સાબલવાડ ગામમાં લગભગ બધા જ ખેડૂતો ટામેટીનું વાવેતર કરે છે. અમે ટામેટીમાં બહુ બધા ડેમોન્સ્ટ્રેશન લીધા. એમાં ટામેટીમાં અમાર જે પાછલા ગારાથી સાઇઝમાં બહુ જ નાનું થઈ જાય છે તો આ વખતે અમે સાઇઝમાં પણ એના ડેમોન્સ્ટ્રેશન લીધા તો કોઈ પણ સાઇઝમાં કોઈ જ ફરક ના આવ્યો. એટલે કે કહેવાનો મતલબ શું કે પહેલેથી લઈને છેલ્લે સુધી એટલી જ ક્વોલિટી જળવાઈ રહી અને એટલી જ ક્વોન્ટિટીમાં ઉત્પાદન મળ્યું. એટલે કે ખેડૂતોનું ઉત્પાદન બહુ વર્મી કમ્પોસ્ટ ખાતર નાખવાથી ઉત્પાદન બી વધ્યું છે
એની જે અને વર્મી કમ્પોસ્ટ ખાતર નાખવાથી એના જે રૂટ ડેવલપમેન્ટ થાય છે એના લીધે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એમાં પણ વધારો થાય છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધારે થાય એટલે કે તમે જાણતા હશો બધા ખેડૂત મિત્રો કે જે ફલીકરણ છે એનું એ પ્લસ થવાનું, ફલીકરણના કારણે જે તમારા ફ્રૂટ આવવાના છે એ પણ એમાં પણ વધારો થવાનો, એટલે કે વર્મી કમ્પોસ્ટ ખાતરનો યુઝ કરવાથી પ્રોડક્ટ મતલબ પ્રોડક્શનમાં પણ વધારો થયો છે અને ક્વોલિટીમાં પણ વધારો થયો છે. સ્ટોપ કરીએ. બીજા મિત્ર યાજ્ઞિકભાઈ બીએસસી કેમિસ્ટ્રી છે. તેઓ જણાવે છે કે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં તેમને રસાયણોના ઉપયોગથી થતા નુકસાન અંગેની જાણકારી છે. ડીએપી ખાતરના ઉપયોગના કારણે અરસિયા જમીનનો ખૂબ ઊંડે જતા રહ્યા છે, જે ઘટી ગયા છે. આ વર્મી કમ્પોસ્ટ અરસિયાને ફરીથી જીવિત કરવા જમીન ઉપર લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. વર્મી કમ્પોસ્ટ થકી તૈયાર થયેલા ફળદ્રુપ ખાતર અને અરસિયાને વાવણી વખતે ખેતરમાં નાખવાથી જમીનને કોઈપણ જાતના બીજા ખાતરની જરૂર પડતી નથી. ઉત્પાદન સારું મળી રહે છે. મનનભાઈ જણાવે છે કે અમારી પાસેથી 20 ખેડૂતો આ ખાતર લઈ પોતાના ખેતરમાં ઉપયોગ કરી રહ્યા છે. અમે તેમને આ ખાતરના ઉપયોગ અંગે જાણકારી આપી છે. તે પ્રમાણે તેઓ આ ખાતરનો ઉપયોગ કરતા તેમને ખેત ઉત્પાદનમાં સારા પરિણામ મળી રહ્યા છે. આ વિસ્તારમાં ટામેટાનું ઉત્પાદન વધુ થાય છે. અમે આ ખાતરના ટામેટા વાવણી વખતે ઉપયોગ કર્યો તો જોવા મળ્યું કે જનરલી ટામેટાની સિઝન પૂરી થવા આવે ત્યારે ફળ ખૂબ નાનું બને છે, પરંતુ આ ખાતરના ઉપયોગ બાદ છેલ્લા સમય સુધી ફળની ક્વોલિટી એક જ પ્રકારની રહે છે. ગામના ખેડૂત મહેન્દ્રભાઈ પટેલ આ ખાતરનો ઉપયોગ કરે છે. તેઓ જણાવે છે કે વર્ષોથી તેઓ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા હતા, જેના પરિણામે હવે આ ખાતર તેમની જમીનમાં અસર કરતું ન હતું અને પાક ઉત્પાદન ઘટવા લાગ્યો હતો. તેમણે આ ખાતરના ઉપયોગ કર્યો અને છેલ્લા 2-3 વર્ષથી માત્ર આ ખાતર જ વાપરી રહ્યા છે. તેનું ખેત ઉત્પાદન વધ્યું છે. જમીનમાં અરસિયાની સંખ્યા વધતા જમીન પોચી અને ફળદ્રુપ બની છે. જીલ રાવલ છે.